Welcome dear student to the subject of industrial engineering. Now first chapter introduction to industrial engineering. આ chapter માંથી GTU exam ની અંદર near about 7 માર્ક જેટલું content છે એ પૂછાતું હોય છે. આ chapter એકદમ basic છે, introduction level નું છે. એની અંદર basic જે પણ કે industrial engineering કોને કહેવામાં આવે છે, basic એના objective શું છે અને કયા કયા પ્રકારની techniques છે જે આપણે industrial engineering ની અંદર use કરીએ છીએ. આ બધાનું જે પણ basic introduction છે આ chapter ની અંદર cover થાય છે. Now topic to be covered in this chapter. So first definition of industrial engineering kone kevama ave chhe. Then basic objectives of the industrial engineering. Je pan kai basic objective chhe industrial engineering pachalna. Khas karine human comfort je chhe, time no je pan kai waste thai chhe apne ocho minimize karvano chhe, minimizing cost. A badha je pan kai basic objective chhe apne study karvana chhe. 10 techniques of industrial engineering. Khas karine ani andar different techniques je use thai chhe industrial engineering ni andar to increase the quality and the productivity point of view. એ બધી આપણે સ્ટડી કરવાના છીએ. ધેન નીડ સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું સ્કોપ શું છે, કઈ જગ્યાએ એપ્લિકેબલ છે, કયા ફિલ્ડની અંદર, એ બધું આપણે જે પણ કંઈ ઇમ્પોર્ટન્સ છે એ બધું આપણે આની અંદર સ્ટડી કરવાના છે. ધેન રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં જે પણ કંઈ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર છે એનો રોલ શું છે એ આપણે આ બધું સમજવાના છીએ. ધેન ડેફિનેશન ઓફ પ્રોડક્શન્સ. પ્રોડક્શન કોને કહેવાય, પ્રોડક્શન સિસ્ટમ કોને કહેવાય અને પ્રોડક્ટિવિટી કોને કહેવાય. ખાસ કરીને જે પ્રોડક્ટિવિટી વર્ડ છે એ આપણા માટે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગનો એક કઈ એક બેઝિક વર્ડ છે એ આપણે ખાસ સમજવો જરૂરી છે, એટલા માટે આપણા ચેપ્ટરની અંદર એ વસ્તુ વર્ડ છે સમજવાનો પ્રયત્ન કરશે. ધેન મેથડ્સ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી કઈ રીતે વધે એ આપણે સમજવાનું છે. ધેન ફેક્ટર ઇન્ફ્લુઅન્સ ઓફ પ્રોડક્ટિવિટી, કે સપોઝ પ્રોડક્ટિવિટી તમારી વધે છે ઘટે છે તો એ બધા પાછળના કારણ શું છે એ આપણે સમજવાના છીએ. બાકી આ ચેપ્ટરની અંદર બીજા ટોપિક પણ છે, ખાસ કરીને જે પ્રોડક્ટિવિટી અને પ્રોસ્પેસિટી વચ્ચેનો રિલેશનશિપ શું છે. ધેન બેઝિક એટીટ્યુડ નોલેજ એન્ડ સ્કિલ કઈ રિક્વાયરમેન્ટ છે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ એમના ટોપિક એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે, જે પણ કે જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલા પણ કે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એ આપણા ચેપ્ટરની અંદર સ્ટડી કરવાના છે. તો ફર્સ્ટ વી હેવ સ્ટાર્ટ ધ બેઝિક ડેફિનેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. તો જો ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ સમજતા પહેલા આપણે વિચારીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ પ્રોસેસની તમે વાત કરો કે કોઈ પણ એક્ટિવિટીની વાત કરો તો બધી જગ્યાએ શું છે કે ઇમ્પ્રુવમેન્ટના સ્કોપ છે જ, બરાબર. ઇટ મીન્સ ધેર ઇઝ ઓલવેઝ અ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન એની એક્ટિવિટી ઓર પ્રોસેસ ધેટ વી ડુ. So there are always more efficient and more productive way than what we presently carry out. કે આપણે જે કરીએ છીએ એને કોઈ પણ વસ્તુ એક્ટિવિટી કે પ્રોસેસને એને આપણે હજી સારી કરી શકીએ એમ છીએ. તો આ જે ઇમ્પ્રુવમેન્ટની જે વાત છે ને, ધેટ્સ કોલ્ડ બેઝિક પ્રિન્સિપલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. જે પણ આપણી પાસે તમે વિચાર કરો કે નેચરલ રિસોર્સિસની આપણી પાસે શું છે, તો કે અત્યારે બહુ ડિમાન્ડ છે અને ખાસ કરીને જે રિસોર્સ છે આપણી પાસે હવે ઘણો બધો અવેલેબલ છે. આપણી પાસે તમને ખબર છે કે બીજા જે પણ કઈ સોર્સિસ છે અને જે પણ કઈ આપણી પાસે ક્વોન્ટિટી છે હવે ઓછી છે, તો આપણે નેચરલ રિસોર્સિસનો જે પણ કઈ ઉપયોગ છે વધારે કરવાનો છે ઇકોનોમિક વેની અંદર, બરાબર. તો આ વાત છે તો નેચરલ રિસોર્સિસની. હવે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરવા જઈએ તો ઇન્ડસ્ટ્રીની અંદર પણ કેવું છે કે આપણી પાસે રિસોર્સિસ ઓછા છે. તો ઓછા રિસોર્સિસની અંદર આપણે કઈ રીતે વધારે મેક્સિમમ આપણે એફિશિયન્સી લાવી શકીએ, બરાબર, એ બધી પ્રોડક્ટિવિટી કહેવામાં આવે છે. એના બેઝ ઉપર આખું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપેન્ડન્ટ છે. ખાસ કરીને તમે જોવા જાઓ કે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગનો જે કોન્સેપ્ટ છે એ દરેક સેક્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ કોઈ પણ સેક્ટરની અંદર જેની ઇકોનોમી છે એ મેઇન બેઝ છે અને ઇકોનોમીને જો આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવી હોય કે તમારું જે પણ કંઈ પ્રોફિટ માર્જિન તમારે વધારવું હોય તો તમારે જે પણ કંઈ બેઝિક ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગની જે પણ કંઈ ટેકનિક્સ છે એ તમારે ખાસ સમજવી પડશે. તો એ બધી વસ્તુ આપણે સમજવાના છીએ આની અંદર. બેઝિક ઓબ્જેક્ટિવ તો ઘણા બધા છે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ પાછળના, એ આપણે આગળ ડિસ્કશન કરશું. હવે આપણે સમજીએ કે એને ડેફિનેશન શું છે. તો જે પણ કંઈ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ જે છે એને એક આખી ડેફિનેશન આપી હતી કે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ શું કહેવામાં આવે છે. ટુ ઇઝ હેવિંગ અ કન્કરન્ટ વિથ ધ ડિઝાઇન ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ મેન મશીન એન્ડ ઇક્વિપમેન્ટ. ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ કોને કહેવામાં આવે છે કે જે પણ કંઈ ડિઝાઇન ઇમ્પ્રુવમેન્ટ જે પણ આપણે કરીએ છીએ, આ બધું જે પણ કંઈ ઇન્સ્ટોલ કરીએ છીએ અને જે આખી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે, ખાસ કરીને અંદર માણસો આવી જાય, મશીનરી આવી જાય, ઇક્વિપમેન્ટ આવી જાય. આમ તો 4M જે રિસોર્સિસ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, મેન છે, મની છે, મશીનરી છે અને મટીરિયલ છે. આ ચાર ઉપર તમારી કોઈ પણ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય છે. તો ચારેય જે પણ કે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે એને આપણે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ કરી શકીએ છીએ. ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગનો તમે જે એપ્રોચ જોવા જાઓ તો ખાસ કરીને ડિટેલ એનાલિસિસ ઓફ ધ યુઝ ઓફ ધ કોસ્ટ ઓફ ધ રિસોર્સિસ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, કે તમારા જે પણ કે રિસોર્સિસ છે તમે એનો કઈ રીતે ઇફેક્ટિવલી, ખાસ કરીને કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે એનો ઉપયોગ કરો છો. જે પણ કંઈ મેઇન રિસોર્સિસ મેં તમને વાત કરી કે આપણી પાસે ચાર રિસોર્સિસ છે, તો આપણું એમ શું હોવું જોઈએ કે જે પણ કે આ રિસોર્સિસનું આપણે કેમ કરીને મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકીએ અને એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ, તો કે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવામાં આવે. હવે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ ઘણી રીતે થાય, ખાસ કરીને તમારા જે પણ કંઈ રિસોર્સિસ છે તમે એનો સારી જગ્યાએ ઉપયોગ કરો, વેસ્ટેજ તમે ઘટાડી દો,
खास करीने आउटपुट तमारो वधारो अने तमारो इनपुट फिक्स राखो, तो आ बधा मिशन साथे आपणो इंडस्ट्रियल जे पण के एंजीनियरिंग वर्क इंडस्ट्री एंजीनियरिंग जे पण कॉन्सेप्ट छे आपणे समझिए छीए। इट्स ड्रोन अपॉन स्पेशलाइज नॉलेज एंड स्किल्स द मैथमेटिकल फिजिकल एंड सोशल साइंस टुगेदर विद द प्रिंसिपल ऑफ मेथड एनालिसिस एंड डिजाइन टू स्पेसिफाई प्रिडिक्ट एंड इवन लुक द रिजल्ट टू बी ऑब्टेन फ्रॉम द सिस्टम। तो मैं तुमने जो बड़ी बात करी ए रीते आप इंडस्ट्री एंजीनियर डिफाइन कर सकिए। तो इनशोर्ट आप इंडस्ट्री एंजीनियर डिफाइन करव तो मैं तुमने बात करी कि जो की स्कोप ऑफ इम्प्रूवमेंट है कोईपण एक्टिविटी प्रोसेस की अंदर एने आप कई रीते जी प्रेजेंटली वर्क करिए चेन्ज करिए बराबर। तो देट्स कॉल्ड द बेसिक प्रिंसिपल ऑफ इंडस्ट्रियल एंजीनियरिंग। और जन के अमेरिकन सोसायटी जो डेफिनेशन आपी है रीते आप सकते जीटीयू एक्जाम में तुमने जो पूछाय तो तुम पांच बे मार्क अंदर तुम आ डेफिनेशन तुम से आखी लखी सको गुजराती मीडियम वाला गुजराती मीडियम बुक में आप तेरी लखी सको। नाउ नेक्स्ट टॉपिक है ऑब्जेक्टिव्स ऑफ इंडस्ट्रियल एंजीनियरिंग। ऑब्जेक्टिव शू है इंडस्ट्रियल एंजीनियरिंग? तो आम जो जाए तो बेसिक तो ऑब्जेक्टिव घना बदा है। टू मेक ऑल ह्यूमन कम्फर्ट मोस्ट एफिशियंट के मानसों ने जन के ईजी पड़े एवं आप गोतवा है। देन मिनिमाइज वेस्ट ऑफ टाइम एज लेस पॉसिबल, टाइम ओछो करो। देन मिनिमाइज कॉस्ट ऑफ केरिंग आउट एक्टिविटी एज लो एज पॉसिबल। देन जी ह्यूमन एक्टिविटी थाई है एप्रोप्रिएटली आप कोओर्डिनेट करिए बधाने साथ बराबर जो अलग अलग डिपार्टमेंटनी साथ तो तमारू थई शके। इंडस्ट्रियल जी एक्टिविटी है इम्प्रूव करे विथ द हेल्प ऑफ अलग अलग टेक्निक्स है मेथड स्टडी है वर्क मेजरमेंट है क्वालिटी की बात करो तो क्वालिटी कंट्रोल पॉइंट ऑफ व्यू जी कॉन्सेप्ट है आप इम्प्लिमेंट करिए। तो आ बदा बेजिक ऑब्जेक्टिव है पण एनी पाछळना जे आपणे अकॉर्डिंग टू जे पण काही बधा ज ऑब्जेक्टिव ने जे कंक्लूड करीने जो ऑब्जेक्टिव बनावेला छे ए आपणे आज आ जोवाना छे। घणीवार जीटीयू एग्जाम नी अंदर आ बधा क्वेश्चन पूछायेला छे, खास करीने तमे जोवा जाओ तो फ्रीक्वेंटली 3 કે 4 માર્ક ની અંદર ક્વેશ્ચન ની અંદર તમને હેતુઓ પૂછવામાં આવે છે, તો તમે આ બધા હેતુઓ તમે લખી શકો છો। તો ફર્સ્ટ છે ટુ ઇન્ક્રીઝ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ સોસાયટી એન્ડ નેશનલ વેલ્થ। હવે જો તમે કોઈ પણ એક્ટિવિટી કે તમે કોઈ પણ પ્રોસેસ ની અંદર તમારે જે પણ કંઈ તમે ઇમ્પ્રુવમેન્ટ કરો तो शू थे कि जो अत्यार विचारो कि मणसू जो कहीं लीविंग स्टाण्डर्ड है सोसायटी में ये धीरे धीरे वतु जाए। शुरुआत अंदर शूत तो पेला जमा गाड़ा था पीछे साइकिल आई पीछे जो कार आई अत्य हाइपरलूप सुधी आप पहुंची गया है बराबर। तो लीविंग स्टाण्डर्ड की अंदर तेज इम्प्रूवमेंट आए इम्प्रूवमेंट क्या आए कि जयरे बड़ी कोईपण प्रोसेस के एक्टिविटी अंदर आप इम्प्रूवमेंट करिए बराबर। तो एना कारण शूँ थे कि जी मणसन लीविंग स्टाण्डर्ड सोसायटी नेशनल वेन है वे तब जो बराबर जम जम तुम इम्प्रूवमेंट करो तो એની પાછળનો જે મેઇન હેતુ છે આ જ છે કે તમે જે ઇમ્પ્રુવમેન્ટ કરો છો એના કારણે તમારી સોસાયટીની અંદર અને નેશનલ વેલ્થ તમારી ઇન્ક્રીઝ થાય છે। એન્ડ ટુ અચીવ બેટર યુટિલાઇઝેશન ઓફ કન્ટ્રી રિસોર્સિસ। આપણી પાસે જે પણ કઈ રિસોર્સિસ અવેલેબલ છે એનો આપણે કેમ કરીને મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકીએ એનો ઉપયોગ છે। બીજું ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ ઇન્ડસ્ટ્રી। ઇન્ડસ્ટ્રી અંદર જે પણ કઈ પ્રોડક્ટિવિટી ટર્મ આવે છે ખાસ કરીને આઉટપુટ અપોન ઇનપુટ તો તમે વધારો તમારો પ્રોફિટ માર્જિન વધશે તમને બેનિફિશિયલ થશે। And to improve the product quality which can sustain international market. અત્યારે તમને ખબર છે કે દરેકની અંદર તમે જોવા જાઓ કે તો કોમ્પિટિશન બહુ ટફ થઈ ગઈ છે બરાબર, ખાસ કરીને ક્વોલિટી પોઈન્ટ ઓફ વ્યૂ। ઓછી કોસ્ટની અંદર તમે કઈ રીતે સારી ક્વોલિટી આપી શકો અત્યારે માર્કેટની રિક્વાયરમેન્ટ છે। તો તમે તમારી જે પણ કઈ એક્ટિવિટી પ્રોસેસ કે તમે ઇન્ડસ્ટ્રી તમારી જે પણ કઈ મેથડ છે એમાં તમે જો ચેન્જ કરશો તો ઓટોમેટિક તમારી જે પણ કઈ પ્રોડક્ટ તમે મેન્યુફેક્ચર કરો છો એની ક્વોલિટીમાં તમે ચેન્જ કરી શકશો અને એના કારણે તમે શું કરશો કે તમે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે પણ કઈ કોમ્પિટિશન છે એની અંદર તમે સર્વાઈવ કરી શકશો। ધેન ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન કેપેસિટી ઇન અવર ઇન્ડસ્ટ્રીઝ। જો પ્રોડક્શન કેપેસિટી કોને કહેવામાં આવે છે તો દરેક માણસની કઈ કેપેસિટી હોય, સ્ટુડન્ટની પણ કેપેસિટી હોય, ખાસ કરીને રેટિંગ મુજબ આપણે ડિફાઈન કરવા જઈએ દરેક સ્ટુડન્ટ સરખા ન હોય પણ ભગવાને બધાને કેપેસિટી સરખી આપી છે। તો એમ આપણી અંદર પણ જે પણ કઈ મશીનરી છે આપણી પાસે જે પણ કઈ માણસો ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે એની કેપેસિટી વધારે જ છે કામ કરવાની પણ કોઈ પણ એવા ફેક્ટરના કારણે જે પણ ઇન્ફ્લુઅન્સ કરે છે કે જેના કારણે એની કેપેસિટી વધતી નથી અને આપણે જે મેક્સિમમ યુટિલાઇઝેશન કરવું જોઈએ જે માણસોની કેપેસિટી કરી શકતા નથી બરાબર। તો આપણે જો જે પણ કંઈ ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગની જે પણ કંઈ ટેકનિક્સ છે તમે જો ઇમ્પ્લિમેન્ટ કરો બરાબર તો તમારા માણસોમાં તમારા મશીનરીની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે તેના કારણે તમારી જે પ્રોડક્શન કેપેસિટી છે ને એ પણ તમે ઇન્ક્રીઝ કરી શકો। એની પછી છે ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ ધેર બાય પ્રોડક્ટ ધ ગુડ્સ ટુ કમ્પિટિટિવ પ્રાઇસ। મેં તમને વાત કરી કે કોસ્ટ બહુ ઇફેક્ટિવ પેરામીટર છે, તમે જો કોસ્ટને મિનિમાઇઝ કરશો અને તમારી પ્રોડક્ટ સારી ક્વોલિટીવાળી આપશો તમે કોમ્પિટિશન માર્કેટની અંદર તમે સર્વાઈવ કરી શકશો અને તમારી જે પણ કંઈ પ્રોડક્ટ છે એ સારી બનશે તો એ પણ એક એનો હેતુ છે। તો ધીઝ આર ધ બેઝિક ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ। નાઉ ટેકનિક્સ ટુ બી યુઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, સો ડિફરન્ટ ટાઈપ ઓફ ટેકનિક્સ યુઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ટુ ઇન્ક્રીઝ ધ ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂ। ફર્સ્ટ છે મેથડ સ્ટડી, આ બધા ચેપ્ટર આપણે ડિસ્કશન કરવાના છીએ ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર આખા બધા, જે આપણે આગળ પછી જઈને આપણે ઇન બાય નિયર બાય ફ્યુચરની અંદર આ બધું સમજવાનું તો છીએ જ આપણે, પણ થોડુંક આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ કે મેથડ સ્ટડી કોને કહેવાય। તો જે માણસ અત્યારે મેથડથી કામ કરે છે એમાં ચેન્જ કરાવે એની માટે જે પણ કે અલગ અલગ રેકોર્ડિંગ ટેકનિક્સ છે બધી આપણે સ્ટડી કરવાના છીએ, વર્ક મેજરમેન્ટ
વર્ડ ઉપર લખવો પડે કે વર્કનું જે પણ મેઝરમેન્ટ, એટલે ખાસ કરીને રેટિંગ આપણે આપી અને એ પ્રકારના જે પણ કે ન્યુમેરિકલ સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ આઉટ કરી અને આપણે જોવાના છીએ, એ પણ એક ટેકનિક છે. મોશન સ્ટડી, માણસોની જે મોશન છે એનો આપણે અભ્યાસ કરીએ, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીએ. માઇક્રો મોશન સ્ટડી, કે હજી બહુ એકદમ જે પણ કે માઇક્રો મોશન લેવલની જે પણ કે આપણે એક્ટિવિટી છે એને આપણે નોટ ડાઉન કરીએ, ઇમ્પ્રુવમેન્ટ કરીએ. પ્લાન્ટ લેઆઉટ, પ્લાન્ટ લેઆઉટ ઇઝ ઓલ્સો યુઝફુલ ફેક્ટર ફોર ટુ ઇમ્પ્રુવ ધ પ્રોડક્ટિવિટી. ખાસ કરીને તમારા જે પણ કંઈ કામ હોય તો પ્રોડક્ટ લેઆઉટ અને પ્રોસેસ લેઆઉટ બેની અંદર આવતા હોય છે. તમે જે પણ કંઈ પ્રોડક્ટ બનાવો છો, સપોઝ કોઈ એક પ્રોડક્ટ બનાવવા માટે ગયા તો પહેલાં એને લેથમાં કામ કરવું પડે, પછી તમારે રીડિંગમાં કામ કરવું પડે. તમે બધા અલગ અલગ જગ્યા ફોરવાઈ કરતા તમે આખો લાઇન ડાયાગ્રામ એ રીતે તમે સેટ કરો તમારા મશીનરીનો, કે તમારો જે રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ તમારે કેવી રીતે એક લાઇનની અંદર આવે, તો તમારો ટાઈમ ઘટી જાય. તો લેઆઉટ પણ તમારું જે કંપનીનો છે ને ઇફેક્ટિવ પેરામીટર છે. જો લેઆઉટ તમારો ઓપ્ટિમાઇઝ કરેલો હશે ને વ્યવસ્થિત તમારા બધા મશીનરી કે તમારું જે પણ કંઈ બધું રો મટીરિયલ તમે ગોઠવેલું હશે તો તમારી પ્રોડક્ટિવિટી પણ ઘણું બધું ઇફેક્ટ કરશે, તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. મટીરિયલ હેન્ડલિંગ, ખાસ કરીને મટીરિયલ હેન્ડલિંગમાં તમે જેટલી પણ કંઈ ટેકનિક યુઝ કરશો તો તમારું મટીરિયલ હેન્ડલિંગ પણ ઘણું બધું સારું થશે. એના કારણે તમને ઘણા બધા આ તમારા મટીરિયલ હેન્ડલિંગમાં જે ટાઈમ જતો હોય, જે કોસ્ટ થતી હોય, એ તમે યુઝ કરશો તો તમારી ઇમ્પ્રુવમેન્ટ થશે. જોબ ઇવોલ્યુશન પણ એક ટેકનિક છે, ખાસ કરીને માણસોનું વેતન, બરાબર, જે માણસો કામ કરતા હોય પૈસા માટે કરતા હોય, વેજ માટે, તો વેજની અંદર પણ અલગ અલગ જે પણ કંઈ મેથડ આવે છે. જોબનું ઇવોલ્યુશન તમે પ્રોપરલી કરો, જે વર્ક કરે હામે એની પ્રમાણે વેતન આપો તમે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી કંટ્રોલ પણ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિશન માર્કેટની અંદર, તો તમે ક્વોલિટી કંટ્રોલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ જે પણ કોન્સેપ્ટ છે તમે સમજવાના પ્રયત્ન કરો, એ પણ એક ટેકનિક છે. આની અંદર ખાસ કરીને આપણે એક્સ બાર ચાર્ટ ને બધું સ્ટડી કરશું ટેકનિક જ્યારે આપણે ચેપ્ટરની અંદર આવશે ત્યારે. વેલ્યુ એનાલિસિસ, કોઈ પણ પ્રોડક્ટની વેલ્યુ હોય એ વેલ્યુનું પણ તમે એનાલિસિસ કરવું પડે, અને ક્વોલિટી એશ્યોરન્સ, તમે જે પણ કંઈ કસ્ટમરને ક્વોલિટી એશ્યોરન્સ આપો છો કે તમે આની ક્વોલિટી બનાવો છો. તો આ બધી ટેકનિક્સ છે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગની, ખાસ કરીને ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટેની, બરાબર. તો બધી જ આપણે ડિસ્કશન આગળ કરવાના છીએ ચેપ્ટરની અંદર, એટલે અત્યારે આપણે તે બધું ડિસ્કશન કરતા નથી આનું બધું, પણ આ રીતે આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ જે ટેકનિક્સ છે એ આપણે આ ચેપ્ટરની અંદર બધી સમજવાના છીએ. આ પણ ઘણી વાર જીટીયુની અંદર એ ત્રણ કે ચાર માર્ક્સની અંદર પૂછાતી હોય છે.